સંગ્રહિત અનાજ અને બીજની જીવાતો અને તેનું વ્યવસ્થાન. આપણે જાણીએ છીએ કે સંગ્રહિત અનાજોમાં જે નુકસાનનું પ્રમાણ ક્યારેક ભેજવાળી હવામાનને કારણે વધતું હોય છે, તેને કારણે ઘણી નુકસાની થતી હોય છે. આમ જોઈએ તો ખેત પેદાશના સંગ્રહ દરમિયાન વિવિધ પ્રકારની જીવાતોથી નુકસાન થતું હોય છે. પ્રાથમિક કીટકો આ કીટકો છે એ આખા દાણા નુકસાન કરે છે, જ્યારે દ્વિતીય કીટકો છે એ તૂટેલા દાણા, પરડેલા અનાજ તથા પ્રાથમિક આક્રમણ કરનારા કીટકોના ઉપદ્રવથી નુકસાન પામેલ દાણાને બહાર રહીને જ ખાવાની ટેવ ધરાવે છે. જુદા જુદા જે જીવાતો જોઈએ તો ચોખાનું ચાંસું, બેનોએ ખાસ કરીને જોયું હશે કે ચાંસવાના ઘાટા બદામીથી કાળા રંગના અને આંખો ઉપર આછા પીળા રંગના ચાર ટપકા હોય છે. એનું આખું વર્ણન બતાવ્યું છે કે કઈ પ્રકારનું આખું જે કીટક છે, બરોબર, એ કીટક કઈ રીતે નુકસાન કરે છે એ સામે તમે ચિત્રમાં જોઈ શકો છો. બીજું છે આંધળા જીવડા. આ પણ તમે જોયા છો, આંધળા જીવડા છે એ નળાકાર અગ્ર વક્ષ ઢાલ જેવું નીચે માથું વળેલું હોય છે. આવા કીટકો રાતા બદામી રંગના ચપટા અને લીસા હોય છે, જે તમે જોઈ શકો છો. આ પણ છે ને ખાસ કરીને એના અયળ અને જે પુખ્ત કીટક છે એ પણ નુકસાન કરતું હોય છે. ઘઉંની વાતરી એટલે ફાફરા બીટલ કહીએ છે, તમે જોઈ શકો છો ચિત્રમાં ને બધા જોયું જ હશે કે આ કીટક પુખ્ત લંબગોળ આકારનું બદામી રંગનું અને મજબૂત બાંધાનું હોય છે, બરાબર. નાકીય કીટક જે અવસ્થા છે ઈયળ અવસ્થામાં નુકસાન વધારે કરતું હોય છે. એને પુખ્ત કીટક નુકસાન કરતું નથી અને દાણાનો અંકુર ખાઈ જાય છે. આને ખાવાની ટેવ છે, અંકુર ખાઈ જાય છે, દાણા આપણે ઉગતા નથી. ઝીંજણી, તમે જુઓ છો ઝીંજણી પુખ્ત ચપટા લાલ બદામી રંગના અને વક્ષની બંને બાજુએ છ છ દાંતરડા જેવા કાંકરા દેખાય છે, કાંકર દેખાય છે. આ જીવાત તંદુરસ્ત દાણા નુકસાન કરતી નથી, પરંતુ પ્રાથમિક આક્રમણ કરનાર જીવાતોના ઉપદ્રવથી નુકસાન પામેલા દાણાને, ખાસ કરીને સ્વસ્થ દાણા નહીં પણ જેમ ભાંગ્યા તૂટા દાણા હોય, એટલે જ આપણે ઘણી વખત નાના સગરીએ છીએ તો લાંબા ટાઈમ સુધી, ત્યારે આપણે જે પતણમાં જ હોય તો પતણના સાચવેલું અનાજ જો ભાંગેલા દાણા આવે તો લાંબુ ટાઈમ જતું નથી. એટલે ખાસ કરીને અમુક ભાઈઓ છે એ બિયાણ માટે ખાસ કરીને જે વોકનાથી કાઢેલા ઘઉં છે એ સાચવતા હોય છે. દાતા સરસરિયા તમે જોઈ શકો છો ચિત્રમાં, એ પણ ચપટા સુવાળા લાલ બદામી રંગના કીટક છે અને દંડાકાર શૃંગિકા ધરાવે છે. આ ખાસ કરીને તેનો ઉપદ્રવ કોઠાર અનાજ દળવાની મિલ અને અનાજના ગોડાઉનમાં જોવા મળે છે અને તે તૈયાર પદાર્થો આટો મેદો તેમજ અનાજ દળવાની મિલોમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ તમે જુઓ મગફળીમાં કઈ રીતે નુકસાની કરે છે, આ વધારે વધારે નુકસાની કરે છે. લાંબા માથા વાળું લોટનું કીટક, લોટમાં જો આવા કીટક જોવા મળે છે, તમે જોશો કે દેખાવે રાતા સસરિયાને મળતું અને આછા ભૂરા રંગનું હોય છે, કે રાતા સસરિયા ઝીંજણી ચપટા જીવડા વગેરે સાથે ઉપદ્રવ કરતું જોવા મળે છે. ઈયળના શરીર પર વાળની હીરો જોઈ શકો છો. બધા જ પ્રકારના અનાજમાં આ દ્વિતીય આક્રમણ જે બધા જ પ્રકારના અનાજમાં નુકસાન થતું હોય છે, ત્યાં ખાસ કરીને જે કુકન ઈયળ બંને અનાજ અને લોટ ખાઈને નુકસાન કરે છે. ઘંટીઓને વખરો મળે તો ઉપદ્રવ વધારે જોવા મળે. ચપટા જીવડા પુખ્ત ચપટા અને ઘણા નાના હોય છે, ખૂબ જ સક્રિય કીટક હોય છે અને આ ઈયળ પીળાસ કરતા સફેદ રંગનું હોય છે અને ઈયળ જે છે એને પુખ્ત બંને આ નુકસાન કરતું હોય છે. ઈયળો નુકસાન પામેલા દાણા અને અંકુરને ખાઈ જાય છે અને નુકસાન કરે. જ્યારે ચોખાના ચાંસવાનો ઉપદ્રવ હોય તેવા અનાજમાં આ કીટકોનો ઉપદ્રવ જોવા મળે છે. હવે એડલ બીટલ જોજો, કાળા સ્પર્શકો પુખ્ત હોય ચપટા અને કાળા ચપટા મારતા દેખાઈ જોવા મળે છે. તે ઈયળ આછા સફેદ હતા પીળા રંગની અને કાળા માથાવાળી હોય છે. તે તૂટેલા દાણા અને અનાજ ખાસ કરીને ખાતા હોય છે. સિગારેટ બીટલ આ પુખ્ત લંબગોળ અને રાતા બદામી આકારનું હોય છે. ઈયળ આછી સફેદ અને અંગ્રેજી સી આકારનું હોય છે. બીડી તમાકુ અને તેની બનાવ ઉપરાંત હળદર ચૂન કોકોબીન અફીન જીરું રાતી પીપર કેસર અને સુવર જેરકોસ્તુ અજમો જામફળ વગેરેમાં કાણા પાડી નુકસાન કરે છે. કોઠારમાં ખાસ કરીને એમાં જોઈએ તો કઠોળના ભોટવા, આ કઠોળમાં વધારે વધારે નુકસાન કરતું હોય. આપણે અનાજ કરતા કઠોળ તાત્કાલિક આપણે જોવા મળે છે એમાં વધારે કરતું હોય. એમાં ખાસ કરીને પુખ્ત આગળનું જે આ ભોટવા છે
પુખ્ત આગળને સાંકડું મજબૂત બાંધવાનું ને હૃદય આકારનું હોય છે, તે પુખ્ત જયારે દાણા બહાર નીકળે ત્યારે તેમાં મોટું પાણું પાડી દે છે, તેથી તે દાણામાંથી ચીકટ નીકળી ગયું હોય તે દાણા દાણાવાળા દેખાય છે. બરાબર, ઈયળમાંથી પોષકો થઈને જે પુખ્ત ચીકટ નીકળે તે પછી કાણું પાડે, ઈંડામાંથી નીકળતી નીકળી ઈયળ સીધું દાણામાં કાણું પાડી અંદર દાખલ થઈ જાય છે. અને કઠોળના દાણા પર સફેદ ઈંડા ચોટેલા જોવા મળે તો તે સમજવું કે તે ખોટવા છે. તમે જોઈ શકો મગફળી છે, પછી એમાં ખાસ કરીને આ બધામાં થાય છે, ખાસ કરીને મગ અડદ બરાબર, આમાં ખાસ કરી મગફળી તમને બતાવી છે, એમાં ખોટવાનું જે ઉપદ્રવ છે જોઈ શકો છો. હવે ડ્રગ સ્ટોલ બીટલ, આ ખાસ કરીને પુખ્ત બદામી લંબચોરસ બહિર્ગોળ આકારનું હોય છે, પાકો ઉપર ઉપસેલી અને માથું પૂર્વ વખતે ઢંકાયેલું હોય છે. ઈયળ લાંબા માથા વળે એને શરીર ઉપર લાંબા અને છોટા છેડાના ભાગે ટૂંકા વાળ ધરાવે છે. આ જીવાતો દવાઓ અને તેની બનાવટના સંગ્રહિત પદાર્થોનું નુકસાન થતું હોય છે. ઈયળ સફેદ અનાજનું ખુદું, તમે જોઈ શકો છો ખુદાણા ખુદું છે, જે ખુદું છે ઈયળ સફેદ પીળા માથાવાળી અને નાના પગ ધરાવે છે. ઈયળ દાણામાં દાખલ થઈ ઈયળ અને પોષકો અવસ્થા ત્યાં જ પ્રસાસ કરે છે. પોષકો ઈયળ ત્યાં જ એના દાણામાં જ પસારો, અનાજના કોઠા કોથળા કોઠી વગેરેમાં તેનો ઉપરની સપાટીમાં નુકસાન કરતો છે. ઘઉંના દાણા ખેતરમાં દ્વિતીય અવસ્થામાં હોય ત્યાંથી એનો ઉપદ્રવ સારું થઈ જાય, વહેલા ચાલુ થઈ જાય એનો ઉપદ્રવ. દાણાનો અંદરનો ભાગ ખાય છે, નુકસાન પામેલ દાણા કાણા દેખાય છે. આ રીતે તમે જોઈ શકો અંજીરનું જે ખુદું, આ પણ ખુદું તમે જોઈ શકો છો, એ પણ નુકસાન કરતું હોય છે. કે ઘઉં ચોખા જુવાર મસાલાના પાકો સૂકા મેવા લોટ વગેરેમાંનો ઉપદ્રવ જોવા મળે છે. કોઠારમાં જ્યારે છૂટું અનાજ સંગ્રહેલું હોય ત્યાં તેનો ઉપદ્રવ ફક્ત સપાટી ઉપર જોવા મળતો હોય છે. લોટનું ખુદું, આ ખુદા પર તમે જોઈ શકો છો કે ખુદાની આગળની પાંખો ચળકતા બદામી રંગની તેના આગળના ભાગમાં ગોળાશ કરતા અને સફેદ રંગનો ભૂરો કરતો હોય છે. પ્રાથમિક આક્રમણ કરી ત્યારે બાવા બનાવી પદાર્થોમાં બધા બાવા બનેલા હોય તો એ સમજી લઉં કે આપણા લોટનું ખૂદું છે. ચોખાનો ખૂદું, ઝાંખા બદામી રંગની આગળની પાંખો પર કાળાશ કરતા રંગની અચ્છી લાઈનો હોય છે અને નાની ઈયળો દાણામાં કટકા ખાય છે. મોટી ઈયળો દાણા ટોચીને દાણા રેશમના પાતળા વડે ચોંટાડી મજબૂત બાવા ઝાડ ઝાડ બનાવે છે. બરાબર, આ જે વધુ ઉપદ્રવ હોય ત્યારે બધું જ અનાજ ઝાડમાં ભલાઈ જાય છે અને આપણે ઝાડવાળું અનાજ જોવા મળે છે. એ આ ખેતકોને કારણે થતું હોય છે. તમે જોઈ શકો છો એનો જે ઉપદ્રવ છે. ઉદય આપણે અગાઉ સ્પેશિયલ ઉદયની એક આપણે વિડીયો તમને બતાવ્યો હતો, છતાં પણ વાત કરી દઉં કે ઉદય પણ આટલું નુકસાન કરતું, ખાસ કરીને તેની સંખ્યા મોટી સંખ્યામાં હોય છે અને એ સંઘમાં રહેતું હોય છે. આપણામાં રાજા રાણી સૈનિક મોટી સંખ્યામાં મજૂરો બરાબર આ બધા અલગ અલગ પ્રકારના હોય છે. તે ઉદય પીળા પડતા સફેદ રંગની હોય છે. મોટું શરીર અને તથા મજૂરને ચપટા ચાવી એ ખાવામાં ઉખાંગો હોય છે. રાણીનો ઉદર પ્રદેશ ખૂબ જ વિકસેલ પામેલો હોય છે. આ ખાસ કરીને ઉદય છે એ ખોરાક મેળવવા માટે લાકડાની ચીજ વસ્તુઓ વાડ લાકડાના થાંભલા જે જમીનમાં સંસર્ગમાં રહેલા હોય તે બધાને નુકસાન કરે છે. અનાજના ગોટામાં ઉદય માટીની ભૂંગળીઓ બનાવી અંદર પહોંચી જાય છે. તળિયાના કોથળા અને અનાજને તે નુકસાન કરે છે, જેના કારણે અનાજની ભૂંગળીઓ ફાટી જતી જોવા મળે છે. અને અનાજની કથરી, ભેજવાળા ઠંડા અને ઓછા ગરમ વાતાવરણમાં કથરીનો ઉપદ્રવનો જોવા મળે છે. કથરી ઉપદ્રવ દાણા મૃત દાણા બની જાય છે, તેથી તેનો બી તરીકે ઉપયોગ કરી શકાતો નથી. દળેલા અનાજના કથરી નાઇટ્રોજન યુક્ત ઘટકને નુકસાન વધુ નુકસાન પહોંચાડે છે. ઉપદ્રવ અનાજ બેસ્વાદ બની જાય છે અને નુકસાનીને કારણે સંગ્રહિત અનાજમાં જીવાતોના ઉત્પાદનમાં સંભવિત કારણો ક્યાં ક્યાં છે? ડાબડી થવાનું કારણ છે. એક તો અનાજ પૂરતા પ્રમાણમાં સુકવવામાં ન આવ્યું હોય તેથી ભેજનું પ્રમાણ વધારે હોય. આવા વધારે ભેજને કારણે એમાં જીવાતો ઉપદ્રવ બહારથી આવીને કે સાધુમાં રહેલા જીવાતોની ટૂંકી અવસ્થાના કારણે આપણે જોવા મળતો હશે. અનાજ કઠોળ કે તેલી પાકોના કટકા કે તૂટેલા દાણાને સાફ કરવામાં ન આવ્યો હોય તો તેવા દાણામાં આ જીવાતોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. કોઠી પીપ કોઠાર કોથળા ડબ્બા પવાલી વગેરેમાં ખાદ્ય સામગ્રી ભરતા પહેલાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવેલ ન હોય તેમજ જરૂરી માવજત આપવામાં આવેલ ન હોય એના લીધે આવા સાધનોમાં કીટકની કેટલીક
સુખી અવસ્થાઓ ઈંડા ઈયળ પોષિષ્ઠા ધૂણે ખાંખરે ભરાઈ રહેશે. જે નવું અનાજ કઠોળ તેલિબિયા વગેરે સંગ્રહ કરતા હોય તેમાં એનો ઉપદ્રવ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં જૂનું નવું અનાજ કઠોળ ભેગું કરવાની પ્રથા છે. તેમાં જૂના અનાજમાં રહેલ જીવાતો ધીમે ધીમે નવા અનાજ કઠોળમાં ભળે છે. આ રીતે ઉપદ્રવ વધે છે. અનાજ કઠોળ કે તેલિબિયા કોથળામાં સંગ્રહ કરેલ હોય તેને પ્લાસ્ટિક કે કંતાનની મદદથી સારી રીતે ઢાંકવામાં ન આવેલ હોય એવા સંજોગોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા જીવાતોનો ઉપદ્રવ વધે છે. ઘણા ખેડૂત ભાઈ મિત્રો અનાજ કઠોળ અને તેલિબિયા ઘરમાં ખુલ્લા ભરતા હોય છે. આવા સંજોગોમાં સંગ્રહ સ્થાનોમાં જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે. અનાજ કઠોળ તેલિબિયા સંગ્રહ કરેલા અનાજની આજુબાજુમાં ઘરઘંટી મૂકવામાં આવેલી હોય તો તેવા સંજોગોમાં ઘરઘંટીના ખૂણે ખાંચને ભરાઈ રહેલ જીવાતો ધીમે ધીમે આવી સંગ્રહિત સામગ્રીમાં જતા તેમાં જીવાતના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જીવાતાના ઉપદ્રવને અટકાવવાના ઉપાયો જોઈએ તો અનાજ કઠોળ તેલિબિયા વગેરે સંગ્રહ કરતા પહેલાં બરાબર તપાવવું જોઈએ. તેમાં રહેલ તૂટેલા દાણા કચરો બરાબર સાફ કરી ઉપણી ચોખ્ખા કરી સંગ્રહ કરવા આગ્રહ રાખવો જોઈએ. સંગ્રહના વપરાશમાં લેવાના સાધનો જેવા કે પીઠ કોઠી કોઠાર કોથળા વગેરે યોગ્ય રીતે સફાઈ કરી શક્ય હોય ત્યાં ચૂનો મારી કોઠાર કોઠીઓ તૈયાર કરવી જોઈએ. મેલાથીઓ 85 થી 10 મિલીલીટર અથવા તો ડાયક્લોરોવર્સ 70 થી 50 મિલીલીટર 10 લિટર પાણીમાં ભેળવી જરૂરી પ્રવાહી મિશ્રણ બનાવી કોઠાની અંદર અને બહારની દિવાલ પર ભોંયતળીએ છત પર તેમજ કોથળા ખુલ્લામાં પાથરી અંદર બહાર બંને બાજુએ સંગ્રહ કરવો જોઈએ. અનાજ ભરવાના કોથળા અને સાધુની સાફસૂતી પણ જરૂરી છે. અનાજ ભરવાના કોથળા બને ત્યાં સુધી નવા હોવા જોઈએ. જૂના કોથળા વાપરવાના હોય તો તેને સાફ કરી ધ્રુવીકરણની ચિત્તો મુક્ત કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. કોઠાની દિવાલમાં રહેલી કીડાઓ તૂટી ગયેલા ખૂણા ખાતરાને જેમની મદદથી છાંદી દેવું જોઈએ. જો પેક કરી દેવું જોઈએ. કોઠારમાં ઉંદરના ડર જણાય તો તમે રેતીને કાચના ટુકડા ભરી સિમેન્ટથી તેમાં બંધ કરી દેવું. કોઠારમાં જો ઉપદ્રવ હોય તો કેટલાક ભલામણ કરે રસાયણોથી કોઈ પણ એક રસાયણ જીવાત મુક્ત કરવું. ગુણોને વ્યવસ્થિત રીતે કોઠારમાં લાકડાના ડેનેજ કે વાંસની તારપટી ગોઠવીને તેના ઉપર ગુણોની ખાતરી મારવી જોઈએ. જૂનો નવો અનાજ કઠોળ ભેગું કરવાની પ્રથા સદન બંધ કરવી જોઈએ. અનાજ કઠોળની કોઠીઓ તેમને કોઠવા સીધા પહોંચાડે ન કઠોળતા ઊંચા ગોઠવવા જોઈએ. મકાન ગોડાઉનમાં બારી પાના વગેરે વારંવાર ખોલવા જોઈએ નહીં. કઠોળ જે તે સાધનમાં ભરી તેના ઉપરના ભાગમાં 5 સેન્ટીમીટર જેટલો રેતી દળનો થળ કરવો જોઈએ અથવા લીમડાના સૂકા પાન એમાં નાખવા જોઈએ એને જળવવા જોઈએ. ઘરઘંટી જુદા રૂમમાં રાખવી જોઈએ. જેવા તો ઉપદ્રવ થયા બાદ તેના લેવાના ઉપાયો જોઈએ તો ઉપદ્રિત અનાજ કઠોળને સંગ્રહ કરેલા જગ્યાએથી બહાર કાઢી બરાબર તપાવી ઉપણી ચાળી નાખવું. ત્યારબાદ તેને લીમડાના પાન ઉમેરી સંગ્રહ કરવો. ફરી સંગ્રહ કરતા પહેલા સાતુને બરાબર સાફ કરવા. અનાજ કઠોળ થોડું ભરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પાવડરનું 5 ગ્રામનું 1 પાઉચ 200 કિલોગ્રામ એટલે કે 10 માં અનાજ કઠોળ દીઠ માવજત આપી હવાચુસ્ત પરિસ્થિતિ પેદા કરીને સંગ્રહ કરવો. ત્યારબાદ 15 દિવસ સુધી કોઠાને ખોલવા જોઈએ નહીં. ફ્યુમિગેશન કરવાનું. અનાજ કઠોળ તેલિબિયા સંગ્રહ દરમિયાન જીવાતના ઉત્પાદનને કાબૂમાં રાખવા 1 ટન 50 મણ દીઠ 1 એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટેબ્લેટ લૂંટી પૂરા અનાજ સંપૂર્ણપણે હવાચુસ્ત પરિસ્થિતિ આપી ધ્રુવીકરણ કરવું. આ ધ્રુવીકરણનો સમય પૂરો થયા કાળજીપૂર્વક તેમાં પર પ્લાસ્ટિક કારપટી દૂર કરવી. કોઈ અકસ્તો ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. મગફળી ઉગાડતા અને બીજ માટે સંગ્રહ વિશેષ વર્ષથી મગફળીના ભોટવાના ઉપદ્રવનો આપણે જોવા મળે છે. ભોટવાનો ઉપદ્રવ કાબૂમાં લેવા માટે આપણે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની જે કીકડીઓ છે તેનું પણ આપણે ફ્યુમિકેશન કરી તે આપણે સારી રીતે સાચવણી કરી શકીએ. આભાર. અસ્તુ. જય ભારત. જય જય ગરવી ગુજરાત.